પાલનપુર શહેરમાં વાયરલ ફીવરના કેસોમાં ત્રીસ ટકા જેટલો વધારો થતાં પાલનપુર સિવિલ વાયરલ ફીવરના દર્દીઓથી ઉભરાઈ રહી છે ચોમાસાની સિઝન ચાલી રહી છે જેના કારણે પાલનપુર શહેરમાં તાવ શરદીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તેમજ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે જેથી મચ્છરનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે જેના કારણે લોકોને વાયરલ ફીવરની અસર થતી હોય છે બીજી તરફ ચોમાસાની સિઝન હોવાથી શહેરમાં પાણીના ખાબોચિયા ભરાયેલા હોવાથી તેમાં મચ્છરો થવાના કારણે લોકો વાયરલ ફીવરનો ભોગ બની રહ્યા છે આ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ જોશીએ જણાવ્યું હતું કે હાલમાં દિવસના અંદાજીત પાંચસો થી છસો ઓફેડીઓ કેસ નોંધાય છે જેમાં સો જેટલા કેસ તો વાયરલ ફીવરના જોવા મળી રહ્યા છે નમસ્કાર હું ડૉક્ટર સુનિલ જોશી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ પાલનપુરથી બોલું છું અત્યારે જનરલ હોસ્પિટલ પાલનપુરમાં ઓન એન એવરેજ છસોથી સાતસો દર્દીઓ ઓપીડીમાં આવતા હોય છે જુદા જુદા વિભાગમાં એમાં પચાસથી સો જેવા પેશન્ટો તાવ શરદી ખાંસી ફ્લૂ જેવા ચિહ્નો સાથે આવતા હોય છે હવે કોરોના વાયરસ અત્યારે હાલ તો ઝીરો છે અમારે એક પેશન્ટ દાખલ હતું એ અત્યારે રજા લઈને જતું રહ્યું અત્યારે એક પણ પેશન્ટ કોવિડ પોઝિટિવ પેશન્ટ એક પણ નથી પરંતુ ફ્લૂ શરદી જે કહેવાય જે શરદી ખાંસી તાવ જે સિઝનલ કહેવાય દર ચોમાસામાં લગભગ થતું હોય છે અને વર્ષોથી આ ફ્લૂ નામનો રોગ છે જે એક વાયરસથી થતો હોય છે અને એ વાયરસ સામાન્ય રીતે ગળા સુધી અને કોકવાર ફેફસામાં સુધી સંક્રમિત કરતો હોય છે અને એની અંદર ચિન્નોની અંદર શરદી નાકમાંથી પાણી આવવું ખાંસી થવી તાવ આવો ક્યારેક આવું થતું હોય છે પણ એની શરૂઆતની જો સારવાર લેવામાં આવે તો આ રોગ તો સો ટકા મટી જતો હોય છે ને એની આમ ચોક્કસ દવા કોઈ હોતી નથી પરંતુ ઇન્ફેક્શન ન લાગે એ માટે એન્ટીબાયોટિક અને શરદી ખાંસીની દવા જે લેવાની હોય છે લેવી પડતી હોય છે સાથે સાથે આ વાયરસનો રોગ એવો છે કે જે પાંચથી સાત દિવસ સુધીમાં એની મેળે પણ મટી જતો હોય છે પરંતુ જો તમે ધ્યાન ના રાખો અને જો ખાંસી વધી જાય તો ફેફસાની અંદર ન્યુમોનિયાની અસર થાય અને ક્યારેક મોત પણ થઈ જાય એટલે ધ્યાન બહુ રાખવું તાત્કાલિક ડૉક્ટરની સારવાર લેવી જરૂરી છે હવે ચોમાસાના સિઝનોમાં અત્યારે મચ્છરજન્ય રોગો પણ થવાની શક્યતા રહે છે જેમાં ડેન્ગુ અને મેલેરિયા હોઈ શકે છે ડેન્ગુના હમણાં બે કેસ નોંધાયેલા છે એ સિવાય અત્યારે હાલ ડેન્ગુ એટલો બધો નથી પરંતુ આપણે મચ્છર આજુબાજુ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું ચોખ્ખા પાણીના કોઈ પણ ખાબુચિયા કે કોઈ પણ કુંડા કે કંઈ પણ પાણી ભરેલું હોય એ ખાલી કરી નાખવા અને મચ્છર પેદા ના થાય એની પૂરેપૂરી તકેદારી રાખવી અને જરૂર પડે કે પાણી કાઢી શકાતું નથી તો એમાં કેરોસીન બગડેલું ઓઈલ કે એ બધું નાખવાથી મચ્છર મરી જતા હોય છે તો એને લાર્વા જીવતા નથી રહેતા તો એ પ્રક્રિયા કરવી જરૂરી છે અને સાથે સાથે મચ્છરના રોગના લીધે જે મેલેરિયા કે ડેન્ગુ જેવા કોઈ પણ ચિહ્નો દેખાય તાવ આવો ઠંડી લાગીને તાવ આવો તો તાત્કાલિક ડોક્ટરને બતાવી અને પૂરતી સારવાર લેવી જરૂરી છે પાલનપુર શહેરમાં વાયરલ ફીવરના કેસોમાં વધારો થતાં ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે જેથી પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેમજ ઠેર ઠેર જગ્યા પર દવાનો છંટકાવ કરવામાં આવે તો વધતા કેસોમાં ઘટાડો થઈ શકે છે